નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે તરંગ પ્રકાશ શાસ્ત્ર ચેપ્ટર નંબર દસમાં હાઈગેન્સ અને વ્યતિકરણ પર આધારિત એમસીક્યુ સીક્યુ એકથી એકતાલીસ સોલ્વ કરીશું મિત્રો શરૂઆતના જે અગિયાર એમસીક્યુ છે એ થિયરી બેઝ છે એટલે તમે જાતે સોલ્વ કરી શકશો આપણે એમસીક્યુ નંબર નંબર બારથી શરૂ કરીશું મહત્ત્વની બીજી વાત કે આ જે એમસીક્યુ છે એનું મટિરિયલ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે તમે એને ડાઉનલોડ કરી લેશો અને પહેલાં તમે એને જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો જે એમ સીક્યુ તમારાથી સોલ્વ ન થાય એ જ એમ સીક્યુને હિન્ટ સ્વરૂપે જોવાનો ખાસ આગ્રહ રાખું છું તો આ એમ સીક્યુ સોલ્વ જાતે કરશો તો જ તમને થિયરી છે એ પૂરી આત્મસાત થશે એના કોન્સેપ્ટ છે એ ક્લિયર થશે તો પહેલો એમ સીક્યુ છે તરંગમાં એટલે કે સોરી બારમો એમ સીક્યુ છે કે તરંગમાં પત તફાવત એક્સ છે તો તેને અનુરૂપ કળા તફાવત કેટલો હશે તો કળા તફાવત બરાબર કે પદ તફાવત આ સૂત્રોને યાદ રાખશો મિત્રો એલ બી એચ લર્ન બાય હાર્ટ દિલથી પાકું કરી રાખો કળા તફાવત બરાબર કે પદ તફાવત કે એટલે ટુ પાય બાય લેમડા પદ તફાવત આપ્યો છે મિત્રો અહીંયા એક્સ તો કળા તફાવત થઈ જશે ટુ પાય એક્સ અપોન લેમડા મિત્રો અહીંયા આન્સર છે એ પહેલો ઓપ્શન જે છે એ પહેલો આવશે અને આન્સર છે એ ટુ બાય એક્સ આપણ લેમડા થશે અચ્છા ત્યાર પછી થર્ટીન ફોર્ટીન અને ફિફ્ટીન છે એ થિયરી બેઝ છે જાતે તમે સોલ્વ કરી શકશો બહુ સરળ એવા એમસી ક્યુ છે આપણે લેશું સીધો સિક્સટીન એમ સી ક્યુ બે સ્લીટથી બે સ્લીટથી વ્યતિકરણ મેળવવામાં આવે છે જો કેટલાક પડદાના બિંદુઓ પાસે પીળા પ્રકાશનો પત તફાવત થ્રી લેમડા બાય ટુ હોય તો તે બિંદુ પાસે સલાકા આપણને ઓપ્શન આપ્યા છે જુદા જુદા ઓપ્શનો આપ્યા છે તો અહીંયા પહેલી વાત મિત્રો કે જે બે તરંગો ભેગા થાય છે એનો પત તફાવત આપણને આપ્યો છે થ્રી લેમડા બાય ટુ અચ્છા થ્રી લેમડા બાય ટુ પત તફાવત ક્યારે થાય તો શરત આપણે એક વિનાશક વ્યતિકરણની શરત જોઈએ વિનાશક વ્યતીિકરણની શરત છે ટુ એન માઇનસ વન લેમડા બાય ટુ બરાબર હવે એન બરાબર તમે વન મૂકો એન બરાબર વન મૂકીએ તો અહીંયા ટુ માઇનસ વન એટલે લેમડા બાય ટુ આવશે એન બરાબર ટુ મૂકો તો ફોર માઇનસ વન એટલે થ્રી લેમડા બાય ટુ આવશે એન બરાબર થ્રી મૂકો તો સિક્સ માઇનસ વન એટલે ફાઇવ લેમડા બાય ટુ આવશે બરાબર તો આ જે અંતરો હશે આ પત તફાવત હશે લેમડા બાય ટુ થ્રી લેમડા બાય ટુ ફાઇવ લેમડા બાય ટુ તો એ પત તફાવતે વ્યતિકરણ છે એ વિનાશક પ્રકારનું રચાશે તો અહીંયા પત તફાવત થ્રી લેમડા બાય ટુ છે એટલે વિનાશક વ્યતિકરણ રચાશે વિનાશક વ્યતિકરણ રચાશે તો એ બિંદુ પાસે સલાકા અપ્રકાશિત હશે અને ઓપ્શન જે છે એ આપણો અહીંયા ત્રીજો ઓપ્શન આવશે નેક્સ્ટ લઈએ સેવન્ટીન આઈ અને ફોર આઈ તીવ્રતાઓ ધરાવતા પ્રકાશના કિરણો સલાકાઓની ભાત પડદા પર રચે છે જો તેમની વચ્ચે કળા તફાવત એ બિંદુ પાસે પાય બાય ટુ અને બી બિંદુ પાસે ટુ પાય હોય તો એ અને બીની પરિણામી તીવ્રતાઓનો તફાવત શોધો ચાલો તો અહીંયા મિત્રો એ અને બી બિંદુ પાસે પહેલું હું અહીંયા કામ કરું કે એ બિંદુ પાસે તીવ્રતા છે એ ગોતી આપણે તો આઈ વન પ્લસ આઈ ટુ પ્લસ ટુ રૂટ આઈ વન આઈ ટુ કોસ થીટા થિયરીની અંદર આપણે આ સૂત્ર ભણી ગયા છીએ અચ્છા આઈ વન એટલે આપણે અહીંયા લઈએ આઈ આઈ ટુ છે એ ફોર આઈ છે આઈ અંડર રૂટ આઈ અને થીટા જે છે એ શરૂઆતમાં તમે જુઓ તો એ પાય બાય ટુ આપેલો છે કોસ પાય બાય ટુ અચ્છા તો અહીંયા થઈ જશે ફોર આઈ પ્લસ આઈ એટલે ફાઈ આઈ તો એ પાસે તીવ્રતા હશે ફાઈ આઈ હવે એ જ રીતે બી પાસે આપણે તીવ્રતા ગોતીએ તો આઈ બી ઇઝ ઇક્વલ ટુ આઈ વન પ્લસ આઈ ટુ પ્લસ ટુ અંડર રૂટ આઈ વન આઈ ટુ કોસ

અને કોસ ટુ પાયની વેલ્યુ છે એ વન થશે એટલે અહીંયા થઈ જશે બે દુ ચાર ને પાંચ નાઇન નાઇન આઈ તો બી પાસે તીવ્રતા હશે નાઇન આઈ જેટલી હવે તફાવત બરાબર એ અને બીની પરિણામી તીવ્રતાનો તફાવત એ અને બીની પરિણામી તીવ્રતાનો તફાવત આઈ બી માઇનસ આઈ એ તો આઈબી એટલે નાઇન આઈ આઈ એટલે ફાઈ આઈ તો અહીંયા થઈ જશે ફોર આઈ જે આપણો આન્સર આવશે નેક્સ્ટ લઈએ એટીન સમાન તરંગ લંબાઈના બે પ્રકાશ ઉદ્ગમો દ્વારા અવલોકાતા તરંગના કંપ વિસ્તાર એ અને ટુ એ છે અને તેઓ વચ્ચેનો કળા તફાવત પાય છે તો પ્રકાશની ન્યૂનતમ તીવ્રતા ખાલી જગ્યાના સમ પ્રમાણમાં હશે અચ્છા ન્યૂનતમ તીવ્રતા એટલે કે આઈ મિનિમમ તો આઈ મિનિમમ ચલે છે એ વન માઇનસ એ ટુ એટલે કે કંપ વિસ્તારના બાદબાકીનો સ્ક્વેર અચ્છા પ્રપોઝનલ ટુ અહીંયા એ વન બરાબર એ આપ્યું છે અને એ ટુ બરાબર છે એ ટુ એ આપ્યું છે તો અહીંયા પ્રપોઝનલ ટુ એ માઇનસ ટુ એ એટલે માઇનસ એ અને એનો સ્ક્વેર કરશો એટલે એ સ્ક્વેર થઈ જશે તો મિત્રો જે મિનિમમ તીવ્રતા છે આઈ મિનિમમ છે એના એટલે કે એ સ્ક્વેરના સમ પ્રમાણમાં હશે ઓગણીસમાં એમ શીખ્યું જોઈએ જો બે સુસબદ્ધ ઉદ્ગમની તીવ્રતા આઈ હોય તો સહાયક વ્યતિકરણ માટે પરિણામી તરંગની તીવ્રતા મિત્રો પરિણામી તરંગની જે તીવ્રતા છે એ ફોર આઈ જેટલી થાય કારણ કે અહીંયા સહાયક વ્યતિકરણ રચાય છે સહાયક વ્યતિકરણની અંદર આપણે આની સાબિતી આપવી હોય તો આ રીતે આપી શકીએ કે આઈ મેક્સિમમ હશે અને આઈ મેક્સ મેક્સિમમ છે એ રૂટ આઈ પ્લસ રૂટ આઈ બંનેની તીવ્રતા સમાન છે એટલે હું રૂટ આઈ કરું છું અથવા તો કમ પિસ્તા લઈ શકાય કે એ વન પ્લસ એ ટુ હોલ સ્ક્વેર પણ એ વનની જગ્યાએ અહીંયા આપણે રૂટ આઈ મૂકી દીધું છે તો રૂટ આઈ પ્લસ રૂટ આઈ એટલે ટુ રૂટ આઈ અને ટુ રૂટ આઈનો સ્ક્વેર કરીએ આપણે તો અહીંયા થઈ જશે ફોર આઈ સ્ક્વેર તો ફોર સોરી ફોર આઈ આવશે ફોર આઈ સ્ક્વેરની પણ ફોર આઈ આવશે તો તીવ્રતા જે છે એ ફોર આઈ જેટલી હશે નેક્સ્ટ લઈએ ટ્વેન્ટી જો બે તરંગની પ્રત્યેકની તીવ્રતા આઈ હોય અને તેઓની વચ્ચે એકસો વીસ ડિગ્રીનો કળા તફાવત હોય તો ત્યારે તરંગો સંપાત થશે તો તેમની પરિણામી તીવ્રતા કેટલી હશે મિત્રો ફરી પાછું હોમવર્કમાં હું તમને આપી દઉં કે આઈ રિઝલ્ટન આઈ ગોતવા માટે તમે સૂત્ર વાપરી શકશો કે આઈ વન પ્લસ આઈ ટુ પ્લસ ટુ આઈ વન આઈ ટુ કોસ થીટા અને થીટા છે એ તમારે એકસો વીસ લેવાનો છે કોસ એકસો વીસની કિંમત માઇનસ વન બાય ટુ થશે કોસ એકસો વીસની કિંમત માઇનસ વન બાય ટુ થશે હવે આને તમે જાતે સોલ્વ કરી શકશો તમને આવડે એવો છે મિત્રો બરાબર નેક્સ્ટ લઈએ ટ્વેન્ટી વન બે અલગ અલગ તરંગોની તીવ્રતાનો ગુણોત્તર પચીસ જેમ એક છે જો વ્યતિકરણ થતું હોય તો મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે તો અહીંયા મિત્રો આપણને વન અપોન આઈ ટુ બરાબર પચીસના છેદમાં એક આપ્યું છે મહત્તમ તીવ્રતા ગોતી હોય એટલે કે આઈમેક્સ ગોતવું હોય અને આઈ મિનિમમ મેળવવું હોય તો આઈમેક્સ એટલે શું થાય તો કે કંપ વિસ્તારનો વર સરવાળો કરવો પડે પણ અહીંયા તીવ્રતાના સર સંદર્ભમાં લખીએ તો વન પ્લસ આઈ ટુ આઈ વન પ્લસ આઈ હોલ સ્ક્વેર અને મિનિમમ તીવ્રતા ક્યારે મળશે તો કે રૂટ આઈ વન માઇનસ રૂટ આઈ હોલ સ્ક્વેર બરાબર તો અહીંયા આઈ વન અને આઈ વેલ્યુ આઈ આઈ વન બરાબર પચીસ લેશું આઈ બરાબર વન લઈએ તો રૂટ પચીસ વત્તા રૂટ વન હોલ સ્ક્વેર છેદમાં √25 - √1 होल स्क्वायर बराबर then i max upon i minimum == यहां થઈ જશે જો કે √25 એટલે 5 લખી શકાય તો 5 + 1 होल स्क्वायर 5 - 1 होल स्क्वायर એટલે અહીંયા થઈ જશે 5 * 1 6 9 વર્ગ થઈ જશે 36 ચારનો વર્ક થઈ જશે સોળ તો અહીંયા થઈ જશે નાઇન બાય ફોર તો આઈ મેક્સ અપોન આઈ મિનિમમ જે છે એ નાઇન બાય ફોર આવશે ચાલો નેક્સ્ટ લઈએ ટ્વેન્ટી ટુ બે તરંગોની તીવ્રતાઓ અનુક્રમે બે અને ત્રણ એકમ છે તો સંપાદિત વિસ્તારમાં પ્રકાશની સરેરાશ તીવ્રતાનું મૂલ્ય ખાલી જગ્યા હશે અચ્છા તો અહીંયા એવરેજ સરેરાશ તીવ્રતા હંમેશા બંનેના સરવાળાથી આપણને મળે તો બે વત્તા ત્રણ ઇઝ ઇક્વલ ટુ પાંચ બરાબર છે ચાલો ત્રેવીસ ચોવીસ અને પચીસ એ હોમવર્કમાં ફરી થિયરી પર આધારિત છે એટલે હું સીધો એમ સીક્યુ લઉં છું ટ્વેન્ટી સિક્સ બે તરંગોના કંપ વિસ્તારનો ગુણોત્તર ત્રણ જેમ પાંચ હોય તો વ્યતિકરણ ભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર મેળવો ચાલો તો મિત્રો અહીંયા આઈમેક્સ અને આઈ મિનિમમ એનો ગુણોત્તર આપણને કંપ વિસ્તારનો ગુણોત્તર આપ્યો છે અને આઈમેક્સ અને મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર ગોતવાનો છે મહત્તમ તીવ્રતા એટલે કંપ વિસ્તાર લખવો હોય તો એ વન પ્લસ એ ટુ હોલ સ્ક્વેર લખાય અને તીવ્રતા લખવી હોય તો એ વનની જગ્યાએ રૂટ આઈ વન લખાય એ ટુની જગ્યાએ રૂટ આઈ ટુ લખશું બરાબર તમારા મગજની અંદર આ વસ્તુ ક્લિયર હશે એ વન માઇનસ એ ટુ હોલ સ્ક્વેર ચાલો તો અહીંયા આપણને એ વન અને એ ટુની વેલ્યુ આપી છે તો એ વન આપવો છે થ્રી અને એ છે ફાઈ એ જ રીતે અહીંયા થ્રી માઇનસ ફાઈ હોલ સ્ક્વેર બંનેનો સ્ક્વેર એકસાથે કરી નાખીએ તો અહીંયા આઠનો વર્ક થઈ જશે અહીંયા ત્રણ માઇનસ પાંચ એટલે માઇનસ બે તો આઠ અને બે એટલે અહીંયા સીધું હું લખી નાખું છું મિત્રો સિક્સટીન ડિવાઈડેડ બાય વન અઠ્યો અઠ્યો ચોસઠ થઈ જશે નીચે ચાર આવશે બરાબર આઈ મિનિમમ તો એનો આન્સર આવી જશે સિક્સટીન ડિવાઈડ બાય વન અથવા સિક્સટીન જેમ વન નેક્સ્ટ લઈએ ટ્વેન્ટી સેવન આઈ અને ફોર આઈ જેટલી તીવ્રતા ધરાવતા બે સુસબદ્ધ પ્રકારના તરંગો એકબીજા પર સંપાત થાય છે તો પરિણામી તરંગની મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાઓ મેળવો ચાલો તો પરિણામી તરંગની મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતા આપણે મેળવવાની છે તો અહીંયા મેક્સ ફરી પાછું આઈ મેક્સ લખીએ તો મેક્સ એટલે રૂટ આઈ વન પ્લસ રૂટ આઈ ટુ હોલી સ્ક્વેર તો અહીંયા આઈ વનની જગ્યાએ આઈ મૂકશું અને i2 ની જગ્યાએ ફોર આઈ મૂકીએ તો આ થઈ જશે અહીંયા આ ટુ આઈ અહીંયા આઈ અહીંયા ટુ રૂટ કરીએ અને આનું તમે અહીંયા રૂપ આપીએ તો આઈ સ્ક્વેર અને રૂટ એટલે આઈ થઈ જશે વધતા ટુ ઇન્ટુ ટુ આ બેનો મલ્ટિપ્લાય એટલે ફોર આઈ અને અહીંયા ટુ એટલે ફોર આઈ તો ચાર ને ચાર આઠ ને નાઇન આઈ આનું વર્ગની રીતે વિસ્તરણ કરશો એટલે તમને નાઇન આઈ મળશે ચાલો હવે એ જ રીતે આઈ મિનિમમ ફાઇન્ડ કરીએ તો આઈ મિનિમમ માટે રૂટ આઈ વન માઇનસ રૂટ આઈ ટુ હોલ સ્ક્વેર મિત્રો તમે અહીંયા આઈ વનની જગ્યાએ આઈ અને આઈ ની જગ્યાએ ફોર આઈ મૂકો તો અહીંયા આ બે કેન્સલ થઈ જશે કારણ કે અહીંયા માઇનસ આવશે તો માત્ર આઈ રહેશે એટલે અહીંયા આવશે આઈ તો આઈ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ આઈ ચાલ ઓગણત્રીસમાં એમ સીક્યુ લઈએ તો અહીંયા મિત્રો બે તરંગો નીચેના સમીકરણો થી દર્શાવી શકાય છે વાય વન ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી અને વાય ટુ ઇઝ ટુ એ કોઝ ઓમેગા ટી પ્રથમ તરંગ એ ઓપ્શન આપ્યા છે બીજા કરતાં પાય જેટલું આગળ હશે બીજા કરતાં પાય જેટલું પાછળ હશે પાય બાય ટુ જેટલું આગળ કે પાય બાય ટુ જેટલું પાછળ આ રીતના આપણને ઓપ્શન આપ્યા છે તો મિત્રો અહીંયા વાય વન ઇઝ ઇક્વલ ટુ એ સાઇન છે ઓમેગા ટી

અચ્છા હવે તમે જોઈ શકો અહીંયા સાઇન છે અહીંયા સાઇન છે ઓમેગા ટી ઓમેગા ટી છે તો બંને વચ્ચે જે કળા તફાવત છે એ કળા તફાવત છે એ કેટલો હશે પાય બાય ટુ બંને વચ્ચે કળા તફાવત પાય બાય ટુ જેટલો હશે અચ્છા પહેલું જે છે એ ઓમેગા ટી હશે જ્યારે બીજું જે છે એ ઓમેગા ટી પ્લસ પાય બાય ટુ એટલે બીજું જે તરંગ છે એ પહેલાં તરંગ કરતાં પાઈ બાય ટુ જેટલું આગળ હશે બીજું જે છે એ પહેલાં કરતાં પાઈ બાય ટુ જેટલું આગળ હશે બીજું તરંગ પહેલાં કરતાં પાઈ બાય ટુ જેટલું આગળ હશે અથવા તો એનાથી ઉલટું કે પહેલું તરંગ છે એ પાય બાય ટુ જેટલું પાછળ હશે બીજા કરતાં બરાબર ચાલો નેક્સ્ટ લઈએ થર્ટી બે તરંગો વાય વન ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાય બાય થ્રી અને વાય ટુ ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટીના દ્વારા કણના કંપન પરિણામી કંપ વિસ્તાર ખાલી જગ્યા છે એટલે કે કણનો જે પરિણામી કંપ વિસ્તાર છે એ કેટલો હશે એ આપણે મેળવવાનો છે તો મિત્રો બહુ સિમ્પલ અહીંયા પરિણામી કંપ વિસ્તાર માટેનું આપણે સૂત્ર ભણી ગયા છીએ કે અંડરરૂટ એ વન સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ ટુ એ વન એ ટુ કોસ થીટા ચલો તો થીટા આપણને અહીંયા પાય બાય થ્રી આપી દીધો છે બેયના તમે જુઓ તો કંપ વિસ્તાર છે એ સમાન છે અને બંને વચ્ચેનો કળા તફાવત પાય બાય થ્રી છે તો અહીંયા મિત્રો એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ ટુ એ સ્ક્વેર કોસ બાય થ્રી તો અને જવાબ અહીંયા થઈ જશે એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ અહીંયા પાય બાય થ્રી છે એટલે વન બાય ટુ આવશે ટુ આર ઉડી જશે તો એ a² પ્લસ એ પ્લસ એ સ્ક્વેર તો એનું રૂટ થ્રી એ તો પરિણામી કમ આવશે રૂટ થ્રી એ નેક્સ્ટ લઈએ થર્ટી વન બે સુસબદ્ધ ઉદ્ગમો કે જેની તીવ્રતા જુદી જુદી છે તેમના તેનાથી વ્યતિકરણ ઉત્પન્ન થાય છે જો મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાઓનો ગુણોત્તર હોય તો ઉદ્ગમની તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે ચાલો મહત્તમ એટલે કે આઈમેક્સ અને આઈ મિનિમમની તીવ્રતાનો ગુણોત્તર આપણને આપ્યો છે તો આઈમેક્સ બરાબર આઈ વન રૂટ આઈ ટુ હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય રૂટ આઈ વન માઇનસ રૂટ આઈ ટુ સ્ક્વેર અચ્છા આ જે આપ્યું છે એ પચીસના છેદમાં એક પચીસ જેમ એક આપ્યું છે અચ્છા હવે અહીંયા બે બાજુ અહીંયા અહીંયા વર્ગ કાઢી નાખીએ આપણે વર્ગમૂળ કરીએ તો અહીંયા પાતના છેદમાં એક ઇઝ ઇક્વલ ટુ રૂટ આઈ વન પ્લસ રૂટ આઈ ટુના છેદમાં રૂટ આઈ વન માઇનસ રૂટ આઈ ટુ આમ થઈ જશે મિત્રો અચ્છા હવે અહીંયા તમે મેથેમેટિક્સની રીતે જોઈએ તો સામસામે ગુણી નાખો અથવા તો અહીંયા સામ સામે ગુણી અને આઈ વન અને નો ગુણોત્તર પણ આપણે મેળવી શકીએ તો અહીંયા 5 રૂટ આઈ વન માઇનસ ફાઈ રૂટ આઈ ટુ ટુ રૂટ આઈ વન પ્લસ રૂટ ચાલો આ આઈ વન આ બાજુ જશે તો અહીંયા થઈ જશે ફોર રૂટ આઈ વન ટુ આ બાજુ જશે તો અહીંયા થઈ જશે સિક્સ અહીંયા રૂટ આઈ વન અપોન રૂટ આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ રૂટ આઈ વન અપોન આઈ ટુ એટલે છના છેદમાં ચાર એટલે કે ત્રણના છેદમાં બે દેન આઈ વન અપોન આઈ ટુ બે બાજુ સ્કવેર કરી નાખીએ તો નવના છેદમાં ચાર એ આપણો આન્સર આવશે મિત્રો ચાલો एमसीक्यू નંબર તેત્રીસ મિત્રો હું જે વચ્ચે એમસીક્યુ નથી કરાવતો છોડું છું એ એમસીક્યુ થિયરી બેઝ છે એકદમ ઈઝી છે જે તમે જાતે કરી શકો એટલા માટે મેં તમારા ઉપર છોડેલા છે તો એમસીક્યુ નંબર થર્ટી થ્રી જો વ્યતિકરણ તરંગની મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર છત્રીસ જેમ એક હોય તો તેમનો કંપ વિસ્તારનો ગુણોત્તર છે એ કેટલો થશે ચાલો તો ફરી પાછું મિત્રો મેક્સ અપોન આઈ મિનિમમ આપણને આપ્યું છે આ કંપ વિસ્તારનો ગુણોત્તર કીધો છે એટલે આઈમેક્સ એટલે એ વન પ્લસ એ ટુ હોલ સ્ક્વેર એ વન માઇનસ એ ટુ હોલ મિત્રો ફરી એક વખત જો તીવ્રતા લખવી હોય તો રૂટ આઈ અને રૂટ આઈ ટુ લખાય અહીંયા બરાબર અને કમ્પિસ્તાલ લખવું હોય તો સીધું એ વન પ્લસ એ ટુ લખાય ચાલો આ બેનો ગુણોત્તર આપણને આપવો છે છત્રીસ જેમ વન એ વન પ્લસ એ હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય એ વન માઇનસ એ ટુ હોલ ચાલો અહીંથી સ્ક્વેર કાઢી નાખીએ એટલે છના છેદમાં એક થઈ જશે રૂટ કરશું એટલે બે બાજુ તો એ વન પ્લસ એ છેદમાં એ વન માઇનસ એ ચાલો તો હવે આ બંને સામસામે ગુણી નાખીએ અહીંયા તો સિક્સ એ માઇનસ સિક્સ એ ટુ એ વન પ્લસ બાજુ લઈ આવીએ તો ફાઈ એ વન ઇઝ ટુ સેવન એ ટુ એ વન અપોન એ ટુ ટુ સેવન અપોન આ આપણો આન્સર આવશે ચાલો નેક્સ્ટ લઈએ થર્ટી સિક્સ બે વ્યતિકરણ પામતા તરંગોની તીવ્રતાનો ગુણોત્તર નવ જેમ એક છે તો પરિણામી તરંગનો મહત્તમ કંપ અને ન્યૂનતમ કંપ ગોતવાનો છે મિત્રો અચ્છા તો અહીંયા આપણને આઈ વન અપોન આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ નાઇન બાય વન આપેલું છે અચ્છા i1 એટલે એ વન સ્ક્વેર અપોન એ ટુ સ્ક્વેર લખી શકાય અચ્છા એ વન અપોન બરાબર લખવું હોય તો થ્રી અપોન વન લઈએ ચાલો હવે આપણે બીજું અહીંયા મેળવવું છે આઈમેક્સ અને મહત્તમ કંપ વિસ્તાર મેળવવો છે તો એમેક્સના છેદમાં એ મિનિમમ આનો ગુણોત્તર આપણે મેળવવો છે તો એ મેક્સ એટલે કે એ વન પ્લસ એ અને એ મિનિમમ એટલે એ વન માઇનસ એ અચ્છા હવે અહીંયાથી તમે જુઓ તો એ વન બરાબર થ્રી એ ટુ લખાય તો અહીંયા આપણે લખીએ થ્રી એ ટુ પ્લસ છેદમાં થ્રી એ ટુ

તો આઈ વન અપોન આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ નાઇન બાય વન છે અચ્છા તો અહીંયા એ વન અપોન અહીંયા લખી શકીએ એ વન સ્ક્વેર અપોન એ ટુ સ્ક્વેર બરાબર લખી શકાય નવના છેદમાં એક અને એ વન અપોન એ ટુ ટુ ત્રણના છેદમાં એક ચાલો હવે આપણે મેળવવું છે અહીંયા કમ બદલે આઈ મેક્સ મેળવવું છે અને છેદમાં આઈ મિનિમમ મેળવવું છે મેક્સ એટલે શું તો કે એ વન પ્લસ એ ટુ હોલ સ્ક્વેર છેદમાં એ વન માઇનસ હોલ સ્ક્વેર અચ્છા એ વન એટલે ફરી પાછું અહીંયા આપણે લખી શકશું થ્રી એ ટુ થ્રી એ ટુ પ્લસ એ ટુ હોલ સ્ક્વેર છેદમાં થ્રી એ ટુ માઇનસ હોલ સ્ક્વેર એટલે અહીંયા થઈ જશે મિત્રો ફોર અને નીચે આવી જશે ટુ તો અહીંયા સાદરૂપ આપો તમે એટલે ફોર જેમ એક થઈ જશે ટુ જેમ વન છે તો એનો સ્ક્વેર થઈ જાય એટલે ફોર જેમ વન થઈ જાય સ્ક્વેર છે એટલા માટે અહીંયા સ્ક્વેર નથી ઓકે ચાલો તો ફોર્ટી હોમવર્કમાં કરવાનો ચાલો તો એકથી ચાલીસ સુધીના જે એમસી છે એ અહીંયા કમ્પલેટ થયા એની અંદર કોઈ ડાઉટ હોય તો તમે મને પર્સનલી પૂછી શકો છો નેક્સ્ટ લેક્ચરની અંદર અહીંથી આગળના એમસીક્યુ છે એ સોલ્વ કરીશું થેન્ક યુ